मॉर्निंग, जय श्री कृष्णा। स्वागत है नवा व्लॉग में। तो जो आज है बनाने लाडवा कहीं बड़ी तैयारी थी गई। हूँ बनाऊँ छू शाक। प्रथम घी गरम करूँ जाइए जी। पैड़ू गारवा बाकी है और अँ बधी तैयारी थी गई है। भड़कू ने बधुं चारी लीधु मार मम्मीए। पछे भड़कू अने एमां बधे नाखवाना मसाला। हमणां बनावशे लाडवा अने आपणे अहींया घी गरम थई गयुं छे। જો મસ્તી ને જરીક ઠંડુ થઈ જાય એટલે આપણે ગારી લઈ અને બનવા મને લાડવા હે ને ભેડકું ફેંકાય છે, ધુવાડ આવે એટલે વિડીયો જાખો આવે। જસલ ભેડકું ફેંકાય, બુડબુડિયા થાય, બુડબુડિયા નીકળું ઘીમાં ફેંકવાનું। પાકતાં ઘણી વાર બનાવ્યો પણ આ પાક્યા લાડવા પહેલી વાર બને છે। બાકી પાક તો આમ ઘણી વાર બનાવીને ખાતા હોય, કોઈ દી પાક્યા લાડવા ન બનાવ્યા। પેલું જઈ ખાવું હોય ને તો થારીકનો કર લેતા આઈસ ખેર, જો વધારે બનાવી હિ લાડવા। અને મેં બનાવ્યું ગાજરનું શાક, તો એ પાકે છે। શાક પાકે ને તો ત્યાં હેકાઈ જાય, પછી રોટલા ઘડાઈ જાય, બીજું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ। હવે એક ઘરમાં પોતા હે, પણ હવે બપોર પછી પોતા કર્યું। ધૂળ બહુ ઉડે ને એટલે બપોર પછી કરીને પોતા તો ચોખ્ખું દઈએ ને આ બધું જો માંથી અહીંયા આવી ગયું છે। ગોરામાં ઓલો ઢીલો લેવો પડે ને તો જો એ જઈદીપ લઈ આવ્યો, આમાં ઓલો ના હાલે। અચ્છે કાજુ બદામ ને કિસમિસ સૂંઠ અને ખમણ ને આ તો મને નામ નથી આવડતું શું હોય। જો ભેડકો સર રાતું થઈ જાય ને ત્યાંથી શેખીએ, પછી એકદમ ઠરવા દેવું જો હે ને પછી નાખીએ ઘર। હજી ગુંદ નાખવાની હેસે ને, જો ગુંદ અહીં તપવા રાખો પણ છાંયો આવી ગયો પાછો, આપણે તડકે રાખી દઈએ તપી જાય ને તો ફૂટે સારો। જો હમણાં ઢોરાઈ ગયા અને બે હું બંધાઈ ગઈ ને, હજુ હમણાં ખેદાન મેદાન પડ્યું તો આ બધી હાઠીઓ ભેગી કરીએ, હજુ છેલ્લી બે બંધાઈએ। અને મારે થોડાક ઠામણા ને એવું હે, પણ એ હવે શાક ને પાકી જાય ને રોટલા થઈ જાય ને પછી કરું। હાય સેરું, હાય અફો મીંડો થઈ ગયો ટાઈમ શેરુ, એ શેરુ જો ગુંદ પડ રહા બાવા ઇન્દી ગુંદ નાખે તો હવે જો ફૂટે કેવો જોઈ લે, ફૂટે તો હે આ ગુંદ વાંધો નથી। અમે પહેલાં એ કેટલી વાર નાખ્યો હતો તો મસ્તીનો મીંડો ફૂટવા, કે મોઢું રંગાઈ જાય નહીં મારે, ફૂટી ગયો વાંધો ના આવ્યો, કાચો રહી જાય તો હોય હું દાંતમાં ચોટી જાય, બધો ફૂટી ગયો જો સર હવે નાખો વધારે। ભેડકું શેકાઈ ગયું છે, જરાય રાખ્યું બધું નાખી દીધું, પોણી પાયલી જેટલા હે કે ને, એક પાયલી જેટલા, એક પાયલી એકના લાડવા બનાવવા। હજી આ હે ને ઘણી વાર ઠારવું છે, બારી આગળ રાખીને તી પછી ઘર ભેરવા હે, જો સંજાતું થઈ ગયું ઘી વધારે હે એટલે જરાક હે ને વધારે ઓલું ઠરવામાં વાર લાગે, લાડ ઈમાની માં ઠારવું બકડીયામાં આમાં ચોકી નાખી ગળવાનું। આપણે બધું ભેગો મિરણ ન થાવ તો વિડીયો ઉતારવાનો હોય ને બધું ઠલવવાનું નથી રહેતી, ઠારવું છે જી હા વરાળું દે ઓરું લઈ લઉં બારી ઠારું, રાબડું ઠારીને પછી આમાં ઘી ભેરવી, આ જો કલર હવે અલગ જ લાગે, હવે મસ્ત દેખાણું જો જોતા ઘી જોયું ઘી રેલમ છે એ તો તવી હવે બસ બસ એટલો બધો લોભ નત કરવો આપણે। અચ્છા જાય બારી માંથી અસલ છે ને ઠંડો ઠંડો પવન આવે અને આમાં મમ્મી કહી ને સરી જાય,
શાક એવું જો પાકી રહેવા આવ્યું છે ને કે રોટલા તપતે સુલે થઈ જાય. બંધ કરી ગેસ. હલો તો ઠરી જાય ને પછી બધા મસાલા પહેરવી. અને જાનુવાર આવી ગયો જસ્મીનનો. અમે બે માં દીકરી બીજું કામ કરીએ ને જોઈને બેહા દીધો. જો હે ને ઘી આ માસલ ભેરવા એ જાય અને ઠરી એ જાય. ઠંડુ તો થવા માંડ્યું. ઠંડુ થઈ ગયું. આંગળી બોલ તો થઈ ગયું. તો ગોરને ભેરવું ચાટી ગયો. જાય હે ચોકી પૈતી ન્યા હાવ ધોગી ગયું હે. તી તો મોરું જોઈએ ને કઈ નાખા વિના તો. હા હવે જો હમણાં બધું લઈ આવે ને ભેરવી દઈએ લાડવા. બધું ભેરવા આવે ને પછી થોડુંક ઘી તો પી જાહે. જોશે ને ભૂકો નાખે. આ હું છે એ મને નથી ખબર. ના છે હોઈઠ હુવા દાણા ને ભૂકા વાળા પહેલી વાર કર્યા. કોઈ દિન નથી કર્યા. સુગંધ બહુ મસ્ત આવે. હુઈઠ હુઈઠ નાખજો. હા એ તો થોડીક રાખજો. હા હાલો જો હે ને હવે ખમણ. ખમણ તો બધું નાખી જ દેજો. જસ્મીન મિક્સ કરે હે બધું. જો એમ તો બધો મસાલો ને પડી ને એટલે થોડુંક ઘી તો પી જાય. એમ લાડવા વરે એવું તો જરાક મોડું થાય. હજી ત્રણ કાહે પણ એમ તો જરીક પછી ઘર એ જોજો પીંડા પડી જાય ને. જાને શું કહેવાય જસ્મીન દેવ મઢમાં છે તી જો એ બધું બનાવવા લાગે હે. નકર ટીવી અટાણ બનાવવા લાગે નહીં. બપોર વસારે શેર ઊભો હે. જો મારે બધું નાખી દેજો ખમણ તો જ ઘી પી હે. બીજી વાત પાછા કઈ બનાવવાનું વેરું આવે. બસ હવે ના નાખો. હવે ઘર નાખો. હાલો હવે ઘર નાખો. ઘર પધરો. જો મસાલો બધો નખાઈ ગયો. હવે હેરખું ભેરવું જો. સુગંધ બહુ આવે. હા મારે તમને બને એટલે ડાયરેક્ટ ખાઈ લેવા. લાડવા વાડવા વારવાની છે ને. વાઇટ જોવી જ નથી લાડવા કઈ વરે. હવે નાખી દો ઘર પડી જાય મસાલો. પછી અહીંથી હેરખું ભેરવી નાખજો. ધગતું નથી. ઘર મને બહુ ગમતો નથી. આપણે ઓલો ઘર ખાતા હોય ને દવા વાળો એટલો દવા વિનાનો એટલે આ દવા વાળો ભાવે નહીં. પણ આમાં સ્પેશિયલ લેવો પડે. જો જયદીપ ને બાયણે વાતું કરે છે એની મીતીઓ બે. જો ઢેફલા પાડી લીધા ચેકા મારી દીધા. ઠંડુ થવા રાખ્યો ઓરી પાછો. આ બહુ ઠરવા દેવો પડે. ઓલી જોલી એમને મીંડી દાબવા. અંજાય જ મેં મંદિર હા સાફ કરી નાખ્યું. મંદિર આખું ધોયું હે. બધી મૂર્તિઓ ને બધું સાફ કર્યું. તો આપણે ગોઠવી દેહું અટાણે. આપણે વ્લોગ ચાલુ કર્યો ને જો હશે ને ભીહું નીણ થઈ ગઈ. અને જસ્મીન જયદીપે બે બપોરા કરી લીધા. અમે બધા બાકી હઈ. મમ્મીની બધા બપોરા કરવા બેઠા ને. હવે હું જો હમણાં બપોરા કરવા જાઉં. જો નીણ તો કયું નહીં નાખી દીધી. ખાઈ ગયું. અને હવે એને પંખા નીચે આરામથી બેસી જવાનું. ઓભરી સિંધિયો પણ ખાઈ ગયો છે. સિંધિયા ખાઈ લીધું હે. હોજો હે નકર પાડા હોય વાયડીને. બિચારો હોજો હે. આ બીકણો હે બીકણો. શું છે હજી ખાવું. જાવ થઈ જાય. પાણી ના ઓલા છાટી ને એટલે પાણી હે નહીં. પીવાનું માંડ માંડ થાય. છાટવું કે ચકલીઓની એવી બીક લાગે. આપણે અહીંયા આવતાય બીક લાગે. કપા હાગર કે જીવડી કરશે તો આમાં ચકલીઓ રીએ. પણ ઉમણી ના જાય એટલે વાંધો ના આવે. વધારે પડતી હાઈ જાય આમાં તબેલામાં જે આમાં બેહે આ ભૂંગરામાં. ઓલા ખાચા ખાચા હે ને એમાં બેઠી હોય હાઈ જાય. બાકી તો ઓલા ઘર હે એટલે વાંધો ના આવે. હાલો આપણે હવે બપોરા કરી લઈ. બધાને નખાઈ ગયું. ફ્રીજને ઓલા બધા હે ને પાછા હમા કરવાના હે. કાલ ચોખ્ખું કર્યું તે. ગોપીને ધીરે ધીરે હોય એટલે જો એ હજી ખાઈશે. એ ધીરી છે ખાધે. તડકો ફૂલ તપી ગયો છે. બપોર હાલે છે. આજ છે બટેકાનું શાક ને રોટલા છાશ ને ડુંગળી ને એવું હે. હાલો ખાવું છે. જ્યાં શેરું તૈયાર થઈ ગયું. નાખો ભાણા માલો ખાઈ લઈ.
ખાઈને હગી જાજો, હા તો બપોરા કરી લઈ.